પ્રખ્યાત અલ ખલીલ ચાના માલિકે પોતાને ત્યાં કામ કરતા પરપ્રાંતિયો માટે પોતાના ખિસ્સાના રૂપિયાથી ટિકિટ કઢાવી આપી હતી, પરંતુ સરકાર તરફથી તેઓને ફ્રીમાં ટિકિટ ફાળવવામાં આવી હતી, જેથી અલ ખલીલ ચાના માલિકે ખર્ચેલ ટિકિટના પૈસા ન લઈ પોતાના કારીગરોને વાપરવા માટે આપી રમજાનમાં ખરા અર્થમાં ખુદાની બંદગી કરી હતી। મારું નામ ખલીલભાઈ છાવા, લાલ ખલીલ ટી સેન્ટરના માલિક બોલું છું। આજે આ પ્રોગ્રામ રાખવામાં આવેલો કે અહીંયા અમારા જે મજૂર વર્ગ જે પ્રાંતિ જે યુપી બિહારથી જે આવેલા છે તેમના માટે જે અમે સરકારશ્રી તરફથી ફ્રી ટિકિટ આપવામાં આવેલી છે, ટોટલ ફ્રી ટિકિટ આપવામાં આવેલી છે। અને એનું યોગદાન અમારા વિનયભાઈ શુક્લા સાહેબે જે મહેનત કરી છે, જે એમની આખી ટીમ અમને ઓફિસના જેટલા બી 15-20 માણસો સાથે આખી આખી રાત જે લોકો સરકારશ્રી તરફથી રજૂઆત કરીને અને 18-18 કલાક પૂરેપૂરી એમની ઓફિસમાં સેવા બજાવી છે, અમારા આગથી જે એમને આ સેવા બદલ અમે સહાનુભૂતિ છે અમારી, કે ખાધા પીધા વગર એ લોકો જે સેવા આપેલી છે તે અમારા મન પર જે હૃદય પર લાગેલી છે। અને બધા જ જાતિના લોકોને જે પ્રાંતિ છે જે અમારા મુસ્લિમોને બી એ લોકો બોલાવીને ટિકિટો આપવામાં આવેલી છે કે તમારા જે સ્ટાફોને તમારી ઈચ્છી તમે એ લોકોને આ રીતે ટિકિટ આપીને કોઈપણ જાતના કોઈના પાસે પૈસા લેવામાં નહીં આવે, જે સરકાર તરફથી પૈસા પહેલાં પૈસા બી લેવામાં આવતા હતા, અમને ટોટલ ફ્રી આપવામાં આવેલી, તો અમને બોલાવીને વિનયભાઈ શુક્લા સાહેબે બી આપેલી છે। અને અમારા સુરત મ્યુનિસિપલ કમિશનર સાહેબ શ્રી અને કલેક્ટર શ્રી સાહેબ અને પોલીસ કમિશનર સાહેબે બી જે અમારા સુરત શહેર માટે જે પ્રાંતિય લોકોને જવા માટે જે વ્યવસ્થા જે મહેનતો કરી રહેલા છે, આ મહામારીમાં જે જેટલા લોકોને તકલીફ પડેલી છે, મજૂર વર્ગને તકલીફ પડેલી છે, બધા ધંધેદારોને અને બધાને રાજી ખુશી કરીને બધાને એક સાથ લઈને તમામ ટીમો જે અમારા કમિશનર સાહેબની પૂરી ટીમ, સુરત મ્યુનિસિપલ કમિશનર સાહેબ ટીમ, કલેક્ટર શ્રી સાહેબની ટીમ અને વિનયભાઈ શુક્લા સાહેબની બી ટીમે જે કામ કર્યું છે, જે અમારા સહાનુભૂતિ અમારી સાથે જે લાગણીપૂર્વક છે, ને અમે આશા રાખીએ છીએ કે આગળ બી જે 8-10 દિવસમાં જે લોકોને મોકલવામાં આવશે એ પૂરું યોગદાન આપવામાં આવશે। આજે અમારા તરફથી અહીંયાથી 40 માણસો આપવાના છે ને બીજા એ લોકો 1600 માણસની ટ્રેન કરેલી છે, જે અહીંયા સુરતથી એ લોકો રાયબરેલી જશે, રાયબરેલી ને ત્યાંથી બધા ગામડે એ લોકો પછી એ પણ ત્યાંની સરકારે વ્યવસ્થા કરેલી છે, એ લોકોને મોકલવામાં આવશે। તપાસ એ મેડિકલ અહીંયા બીઆરસી ગેટ પાસે કરે છે, તો અહીંયા અમે લોકો ગાડીઓની વ્યવસ્થા કરેલી છે, બધા સ્ટન્ટ રાખીને બધાને મોકલીને ત્યાં એ લોકોને મેડિકલ ચેકઅપ કરાવીને પછી ત્યાંથી બસ દ્વારા રેલવે સ્ટેશન મોકલવામાં આવશે, ને ત્યાં ટ્રેનમાં બી એ લોકોને આપણા પોલીસ ખાતાના સ્ટાફ સાથે મળીને બધાને બેસાડવાના છે।